આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનો સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા. અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વે સર્વા, કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠ્યા, કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને. તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે, બીટીપી નું કોઈ અસ્તિત્વ નથી, એ રામ જાણે. અને આપ નવી નવી પાર્ટી છે, એક એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5-20-25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે, એ તો દેખીતું જ હતું ને. આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા. ચૈતર વસાવાનો ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે, એ ઉપલા લેવલેથી નક્કી જ હતું. જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું, એના માટે આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી. સર, ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે, એ લોકોને અન્યાય થયો લાગે છે. એમનો વિષય છે, હવે કોઈની સાથે ન્યાય કરું, કોઈની સાથે અન્યાય કરું, એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે, વિરોધ પક્ષોનો વિષય છે. અમારે તો જીતવાના એંગલથી અમે ચાલીએ છીએ, જીતવાના ગણિતથી અમે ચાલીએ છીએ. આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનો સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા. અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વે સર્વા, કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠ્યા, કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને. તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે, બીટીપી નું કોઈ અસ્તિત્વ નથી, એ રામ જાણે. અને આપ નવી નવી પાર્ટી છે, એક એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5-20-25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને